નમસ્કાર અત્યારે ગુજરાતમાં આપનું સ્વાગત છે। આ વર્ષે ચોમાસું અને કોરોના જાણે વિદાય લેવાનું નામ જ નથી લઈ રહ્યા, બંનેના કારણે લોકોની દશા બેસી ગઈ છે। જી હા, ગુજરાતમાં ફરી વર્ષેલ કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રો પરેશાન થઈ ગયા છે, કારણ કે તેઓના ખેતરમાં ઊભા પાકનો સડીને નાશ થઈ ગયો છે, જેના કારણે જગતના તાતની હાલત કફોડી બની ગઈ છે। આ દરમિયાન જૂનાગઢના એક ખેતરનો હૃદયદ્રાવક વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોમાં ખેતરમાં મગફળીના પાકને આગ લગાડીને નાશ કરવામાં આવી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે। જૂનાગઢ પંથકમાં બે દિવસથી કમોસમી વરસાદે માજા મૂકી છે, ત્યારે રિપોર્ટ અનુસાર જૂનાગઢ જિલ્લાના માળિયાહાટી નાના પાણીધરા ગામે એક ખેડૂતે મગફળીનો પાક નિષ્ફળ જતા મગફળીના પાથરા સળગાવી દીધા હતા। અહેવાલો મુજબ અહીં ખેડૂતના ખેતરમાં વાવેલ 20-30 વીઘા જેટલી મગફળી કમોસમી વરસાદના કારણે સડી જતા તેનો નાશ કરવાનો વારો આવ્યો હતો। જી હા, કહેવાય છે ખેડૂત પાસે આ મગફળી બાળી નાખવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો। તમને જણાવી દે કે ચાલુ વર્ષે જૂનાગઢ જિલ્લામાં 100% વધુ વરસાદ ખાબક્યો છે, જેને લઈને ખેડૂતોના કપાસ અને મગફળીના પાક નિષ્ફળ નીવડ્યા છે અને હાલમાં ખેડૂતોને બેવડો માર પડ્યો છે। એક તો અવિરત વરસાદને લઈને ખેડૂતોને પાકના બિયારણ, દવા અને મજૂરી પણ માથે પડી છે, અને હવે જ્યારે ખેતરમાંથી મગફળી કાઢીને અમુક ખેડૂતોએ પાથરા કર્યા હતા, તે પણ કમોસમી વરસાદને લઈને પલળી ગયા હતા। સાથે જ પશુઓ માટેના ચારાને પણ નુકસાન થતા પોતાના પશુઓને કેમ સાચવવા તેની મૂંઝવણ ખેડૂતોને સતાવી રહી છે। જી હા, કમોસમી વરસાદને લઈ થયેલ નુકસાનના કારણે ખેડૂતો હતાશાનો સામનો કરી રહ્યા છે। જી હા, આ અગાઉ પણ ગીર પંથકમાં ધોધમાર વરસાદના કારણે પાક નિષ્ફળ જતા ગીર સોમનાથ સુત્રાપાડાના બીજ ગામના ખેડૂતે મગફળી સળગાવી હોવાનો વિડીયો સામે આવ્યો હતો। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।